વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પ્રસાર થતાં પ્રમુખને ખુરશી છોડવાનો વારો આવ્યો હતો. વડોદરામાં કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં પ્રમુખ પન્નાબેન દિલીપભાઈ ભટ્ટ સામે બળવો કરનાર 16 સભ્યોએ ભાજપાના 14 સભ્યોનો ટેકો લઈને આજે મળેલી સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્તને પ્રસાર કરી હતી. ઉપપ્રમુખ સહિતના 16 સભ્યોએ પ્રમુખના પતિ વહીવટ કરતા હોવાના આક્ષેપો સાથે મોવડી મંડળને રજૂઆત કરતા હાલમાં તેમનું પક્ષ તરફથી રાજીનામું લેવાયું હતું. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્ત પર ફ્લોર ટેસ્ટ હતો, જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સહિત કોંગ્રેસના 16 સભ્યોએ ભાજપાના 14 સભ્યો મળી 30 સભ્યોની મેજોરિટી સાથે અવિશ્વાસની દરખાસ્ત પ્રસાર કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં 30 સભ્યોએ દરખાસ્તની તરફેણમાં, જ્યારે 6 સભ્યોએ દરખાસ્તની વિરુદ્ધમાં પોતાનો મત જાહેર કર્યો હતો. પ્રમુખ પન્નાબેન ભટ્ટ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પ્રસાર થતાં હવે આગામી 3 દિવસ સુધી પન્નાબેન ભટ્ટ પદ પર રહેશે, ત્યારબાદ નવા પ્રમુખની વરણી કરાશે તેમ DDO કિરણ ઝવેરીએ જણાવ્યું હતું. આજ રોજ તારીખ 16-9-2019 રોજ માન્ય વિકાસ કમિશનર તરફથી ખાસ સામાન્ય સભા બોલાવવાનું એક આયોજન કરેલ, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પન્નાબેન દિલીપભાઈ ભટ્ટ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત 24 સભ્યોએ 23 ઓગસ્ટના રોજ રજૂ કરેલ હતી. તેના માટેનું મતદાન કરવામાં આવેલ. વડોદરા જિલ્લા પંચાયતના 36-36 ચૂંટાયેલા સભ્યો આજરોજ હાજર હતા. તેમાંથી અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં 30 સભ્યોએ મતદાન કરેલ અને 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરેલ અને 36માંથી 30 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કરેલ હોવાથી 30-30 સભ્યોને લાગણીને ધ્યાને રાખતા 36 વર્ષથી 6 થી અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવેલ છે. સમગ્ર મુદ્દે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ MI પટેલ દ્વારા જણાવ્યું હતું. વડોદરા જિલ્લા પંચાયતમાં વિકાસ કમિશનર ગુજરાત રાજ્યના આદેશ અનુસાર આજરોજ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું અને પ્રમુખ શ્રી પન્નાબેન દિલીપભાઈ ભટ્ટના વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવેલ હોય તે સામે મતદાન કરવા માટે આજરોજ સભ્યો હાજર થયેલા. કુલ 36 સભ્યોમાંથી 30 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કરેલ છે અને 6 સભ્યોએ વિરુદ્ધમાં મતદાન કરેલ છે. જિલ્લાના કુલ 36 સભ્યો હોય એ પૈકી 24 સભ્યોથી વધુ સભ્યોએ તેઓની વિરુદ્ધમાં મતદાન કરેલ હોય, જેથી આજરોજ અવિશ્વાસની દરખાસ્ત પસાર થયેલ છે. જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા કમલેશ પરમાર દ્વારા પણ જણાવ્યું હતું કે પ્રમુખ સામે બળવો કરનાર સભ્યોએ અમારી પાસે ટેકો માંગતા અમે ટેકો આપ્યો છે. પન્નાબેનના પતિ અને પન્નાબેન છેલ્લા કેટલા સમયથી એમના સભ્યોને દુઃખી કરતા હતા, એ લોકોને મિટિંગમાં નહોતા બોલાવતા, એ લોકોને કોઈ કામકાજ હોય તો કોઈ ધ્યાન નહોતા આપતા, માટે અમારો સંપર્ક કરીને અમારો ટેકો માગ્યો અને અમે એમને ટેકો આપ્યો અને બધા થઈને 30 સભ્યોએ આજે એમને અવિશ્વાસની વિરોધમાં પસાર કરી દીધું. સમગ્ર મુદ્દે પન્નાબેન ભટ્ટ દ્વારા જણાવ્યું હતું કે બળવાખોર સભ્યોએ BJPનો ટેકો લઈને અવિશ્વાસની દરખાસ્ત પ્રસાર કરી તે દુઃખદ છે. મારા ભાગ્યમાં જેટલું હતું તે મને મળ્યું છે. પાર્ટીએ વિશ્વાસ રાખીને પ્રમુખનો મેન્ડેટ આપ્યો હતો, એની પણ અવગણના થાય તે ખોટું છે. મારી સામે જે અવિશ્વાસની દરખાસ્ત આવી છે અને અમારી જ પાર્ટીના બળવાખોર સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ભારતીય જનતા પાર્ટીનો ટેકો લઈને લીધી છે, એ ખૂબ દુઃખની વાત છે. મને મારી ખુરશી ગઈ કે મારું પ્રમુખપદ ગયું એનો મને જરાય અફસોસ નથી. માત્ર અફસોસ એ વાતનો છે કે જ્યારે જો સાચા લોકો હોય, એ સાચા લોકોને એક વખત, બે વખત, ત્રણ વખત કહેવામાં આવે કે ભાઈ વાઘ ગુનો શું છે એ તમે સાબિત કરો, પણ જો એ સાબિત કરવામાં એ સફળતા ના લઈ શક્યા હોય તો આ સદંતર વાત ખોટી છે. અને જે અવિશ્વાસની દરખાસ્ત આવી છે, પણ હું મારા માનવા મુજબ કે મને જે એક વર્ષ પ્રજાનું સેવા કરવાનું લાભ મળ્યો છે એ બસ મારા માટે પૂરતું છે. મારા ભાગ્યમાં જે લખેલું હતું અને જેટલું હતું એટલું મને મળ્યું, એનો મને અફસોસ નથી. પતિ મારા દખલગીરી કરી અને હું TV માધ્યમ મીડિયા દ્વારા પૂછવા માગું છું એમને કે જો મારા પતિએ દખલગીરી કરી હોય તો જિલ્લા પંચાયતને શું નુકસાન થયું, કોંગ્રેસ પાર્ટીના પક્ષને શું નુકસાન થયું, પ્રદેશ સમિતિને શું નુકસાન થયું અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને શું નુકસાન થયું, એ સાબિત કરવા માટે અમે એમને ઘણી વખત કહ્યું હતું કે તમે સાબિત કરો તો હું તાત્કાલિક બીજે દિવસે રાજીનામું આપી દઈશ. પણ એ સફળતા પામ્યા નથી અને એમને એવી કોઈ સાબિતી કરી નથી કે દિલીપ ભટ્ટે કે પન્નાબેન ભટ્ટે આ કામ કર્યું છે, એ ખોટું કર્યું છે. અમે દરેક સભ્યને સાથે રાખી અને ગ્રાન્ટની પણ વહેંચણી કરી છે, પૂરેપૂરી દરેકને ભાગે જે આવતી હતી એ ભાગ પ્રમાણે ભાગ પાડીને ગ્રાન્ટ આપી છે. કોઈ સભ્યના કામ નથી કર્યા એવું પણ નથી કર્યું, છતાંય પણ અવિશ્વાસની દરખાસ્ત લાયા એ મારા માટે ખૂબ દુઃખની વાત છે.
આ અમારા પ્રદેશના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબને નુકસાન થયું છે, એમની ઇજ્જત ગઈ છે અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની ઇજ્જત જઈ છે.